ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે ત્યારે દિલ્હી કૂચ કરવા નીકળેલા ખેડૂતોને હરિયાણાની સંભુ બોર્ડર પર અટકાવવામાં આવ્યા છે અને આજે ચોથા દિવસે પણ સંભુ બોર્ડર પર હોબાળો જોવા મળ્યો છે. ત્યારે આજે ખેડૂતો દ્વારા ભારત બંધના એલાનને લઈને કઈ પ્રકારનો માહોલ રહ્યો તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત આફડા. ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે અને આજે ચોથા દિવસે પ્રદર્શન દરમિયાન ટીયર ગેસના સેલથી ઘાયલ થયેલા ખેડૂત જ્ઞાનસિંહનું મોત થયું છે. તેઓ ગુરુદાસપુરના રહેવાસી હતા. આ આંદોલનમાં મોતનો આ પહેલો કિસ્સો છે. શુક્રવારની વહેલી સવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમનું અવસાન થયું છે. બીજી બાજુ હરિયાણામાં અને પંજાબની સંભુ બોર્ડર પર તૈનાત જીઆરપીના એસઆઈનું પણ મોત થયું છે. કર્મચારીની ઓળખ હીરાલાલ તરીકે થઈ છે અને તેમની પોસ્ટિંગ જીઆરપી સમાલખા ચોકીમાં હતી. હાલમાં ખેડૂતના આંદોલનને કારણે તેમની ડ્યુટી અંબાલામાં લગાવવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીયર ગેસના સેલના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું છે. ત્યારે સંયુક્ત કિસાન મોરચા અને મજદૂર સંઘે આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું છે. આજે ગામડાઓમાં દુકાન બંધ રાખવાનું અને ખેડૂતોને ખેતરમાં કામ ન કરવાનું કહેવામાં આવ્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂતો સામે હરિયાણા પોલીસની કાર્યવાહીને લઈને ગઈકાલે ગુરુવારે પંજાબમાં ઘણી જગ્યાએ ખેડૂતો ટ્રેક ઉપર બેસી ગયા હતા, જેના કારણે બે ટ્રેનો રદ કરવામાં આવી હતી. સાથે જ 6 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે બે ટ્રેનને ટૂંકાવી દેવામાં આવી છે. દિલ્હી અમૃતસર રૂટ પરની કેટલીક ટ્રેનોને અન્ય રૂટ ઉપર મોકલવામાં આવી છે. ભારતીય કિસાન યુનિયન અને બીકેયુએ પંજાબમાં અનેક સ્થળોએ 4 કલાક માટે રેલ રોકોનું આહ્વાન કર્યું હતું. પંજાબના ફાલિસ્કામાં ભારત બંધની અસર જોવા મળી. ખેડૂતોના સમર્થન બાદ દુકાનો ખુલ્લી નહોતી રહી. ખેડૂતો સંગઠનોએ ફિરોઝપુર હાઈવેના ઓવરબ્રિજને બ્લોક કરીને પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ભારત બંધ દરમિયાન લુધિયાણામાં કોહાડા ચોક ખાતે લુધિયાણા ચંદીગઢ હાઈવેને બ્લોક કરી દીધો હતો. ચંદીગઢ પોલીસે ખેડૂતોના મુદ્દે હરિયાણા ભાજપ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસની દલીલ છે કે ચંદીગઢમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં આ પ્રકારનું પ્રદર્શન ત્યાં કરી શકાય નહીં. ખેડૂતોના ભારત બંધને સમર્થન પંજાબના બસ ઓપરેટરોનું પણ મળી રહ્યું છે. આ સિવાય સરકારી પીઆરટીસી અને પંજાબ બસ એમ્પ્લોઝ યુનિયને પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે, જેના કારણે પંજાબમાં સરકારી અને ખાનગી બસો બંધ છે. જ્યારે હરિયાણામાં ખેડૂતોએ 3 વાગ્યા પછી ટોલ પ્લાઝા પરથી પરત ફરવાનું શરૂ કરી દીધું છે અને પંચકુલાના ચંડી મંદિર ટોલ પર ફરીથી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. સંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોના સમર્થનમાં બીકેયુએ બપોરે 12 થી 3 વાગ્યા સુધી ટોલ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. સંભુ બોર્ડર પર હરિયાણા પોલીસે ફરી એકવાર તેમના પર ટીયર ગેસ છોડ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુનામસિંહ ચડ્ડુનીએ કહ્યું કે આવતીકાલે 17 ફેબ્રુઆરીએ હરિયાણાના તમામ તાલુકાઓમાં ટ્રેક્ટર સાથે પ્રદર્શન કરવામાં આવશે અને 18 નવેમ્બર રવિવારના રોજ હરિયાણાના તમામ ખેડૂત સંગઠનો, ખાપો, ટોલ કમિટીઓ અને મજૂર સંગઠનની બેઠક યોજાશે. આ પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. સંભુ સહિત અન્ય સરહદો પર તેઓ ગયા નથી, કારણ કે તેમને બોલાવવામાં આવ્યા નથી અને ફરીથી ખેડૂતોને માંગને તેમણે સમર્થન આપ્યું છે. ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાએ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ત્રીજી રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી હતી, જે રાત્રે 8 વાગ્યાથી લગભગ રાતના 2 વાગ્યા સુધી ચાલી હતી. આ વાતચીતમાં કિસાન નેતા MSPથી નીચે માનવા તૈયાર થયા ન હતા, જેના કારણે બેઠકમાં કોઈ સહમતિ બની નહીં. કિસાન નેતાઓએ વાર્તા દરમિયાન મંત્રીઓને કહ્યું કે દેખાવગાર ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર અમારું ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતો મિટિંગમાં પરાલીથી થતા પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું કે ખેડૂતોની જમીન પર પરાલી બારવાના કારણે રેડ એન્ટ્રીમાં ન નાખવામાં આવે. મંત્રી પિયુષ ગોહેલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયે તેમની વાતો ધ્યાનેથી સાંભળી અને આંદોલન ખતમ કરવાની અપીલ કરી હતી, પરંતુ ખેડૂત નેતાઓએ MSP પર લેખિત ગેરંટી ન મળવા સુધી પાછળ હટવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે કેન્દ્ર સરકાર અને ખેડૂત યુનિયનો વચ્ચે બેઠક પૂરી થયા બાદ ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલાએ કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે, અમારા તરફથી કશું કરવામાં નહીં આવે. અમે ખેડૂતોને પણ અપીલ કરીશું, સરકારે બેઠક બોલાવી છે, અમે ત્યાં સુધી રાહ જોઈશું. રવિવારે જો કોઈ સકારાત્મક પરિણામ નહીં નીકળે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. જોઈએ હવે ચોથા રાઉન્ડની વાતચીત બાદ ખેડૂત
આંદોલન કઈ પ્રકારે આગળ વધે છે, શું તેઓ દિલ્હી તરફ આગળ વધશે કે પછી શંભુ બોર્ડર પર જ ખેડૂત આંદોલન છે તે શરૂ રાખશે? ખેડૂત આંદોલનની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે